નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયના તારીખ ઓગણીસ ચાર બે હજાર ત્રેવીસને બુધવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ લેવાની છે તેનું જે પ્રશ્નપત્ર છે તેને પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જે મોડલ પ્રશ્નપત્ર છે કે જે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલું છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ તો આ સોલ્યુશન તમે અંત સુધી જોજો આ વિડીયો અંત સુધી જોજો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો અને સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરેને પણ જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે આ પ્રશ્નપત્રનો સમય છે સવારે આઠથી અગિયાર એટલે કે ત્રણ કલાક જેના કુલ ગુણ છે 80 તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફ તમને આપવામાં આવેલો છે અને જે પેરેગ્રાફ છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે જે અહીં તમને આપવામાં આવેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર બે અહીં આપણને ખાલી જગ્યા પૂરવાની કહી છે કેન ગો મે મસ્ટ બ્રિંગ્સ વગેરે જેવા ક્રિયાપદોની મદદથી તો એના પણ ઉત્તર અહીં તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીં આપણને ક્વેશ્ચન વાક્ય બનાવવાનું કહ્યું છે તો વાક્ય જે છે તે અહીં આપણે આ પ્રમાણે બનાવી શકીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે લાલ અક્ષરોની અંદર છે તે આપણા પ્રશ્નાર્થવાક્યોના જવાબો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચારમાં ડાયલોગ પૂર્ણ કરવાનું કહ્યું છે તો અહીંયા કાઉસની અંદર તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપવામાં આવેલા છે જે વાક્યો આપવામાં આવેલા છે જેનો ઉપયોગ આ સંવાદ પૂર્ણ કરવામાં કરવાનો છે તો લાલ અક્ષરની જે ખાલી જગ્યાઓ છે તે આપણા જવાબો છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ષ્ટ કોણ આપવામાં આવેલું છે ષ્ટકોણની અંદર જે શબ્દો છે મીન્સ કે જે વર્ડ્સ છે એ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે અહીંયા શબ્દો બનાવવાના છે તો પાંચ શબ્દો અહીંયા બનાવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સની અંદર તમે જોઈ શકો છો કે આપણને એક અહીંયા પોસ્ટર આપવામાં આવેલું છે પોસ્ટર ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો લાલ અક્ષરોની અંદર અહીં આપણે દર્શાવેલા છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સાતની અંદર આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ કોમ્પેરિઝન્સ ગીવન બિલો ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો એટલે કાઉન્સની અંદર જે શબ્દો આપેલા છે તે પસંદ કરી અને યોગ્ય શબ્દ વડે જવાબ લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે શબ્દનો ઉપયોગ કરી અને આપણે અહીંયા કેટલાક જવાબો લખવાના છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર નવ અહીંયા પણ એવું છે કે કાઉન્સ આપેલા છે કાઉન્સનો ઉપયોગ કરી અને અહીંયા જે પ્રશ્નો આપેલા છે તે આપણે પૂર્ણ કરવાના છે ચાલો ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર દસ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ફોટો આપવામાં આવેલો છે અને અહીં જે ફોટો આપેલો છે એના ઉપરથી જે ચિત્ર આપેલું છે એના ઉપરથી કેટલાક આપણે અહીંયા વાક્યો બનાવવાના છે તો આ જે વાક્યો છે તે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી ક્વેશ્ચન નંબર અગિયાર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને માય વિલેજ વિશે જે ટૂંકનો લખવાની કહી છે એસે લખવાનો કયો છે અહીંયા તમને કેટલાક શબ્દો પણ આપેલા છે તો શબ્દનો ઉપયોગ કરીને માય વિલેજ વિશે એસે અહીંયા લખેલો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિડીયોને પોઝ કરી થોડીવાર માટે અટકાવી અને તમે એને યાદ રાખી શકો છો અથવા તો તમારી નોટબુકમાં લખી શકો છો ચાલો ત્યાર પછી બીજું જોઈએ માય ડેઈલી રૂટિન તો માય ડેલી રૂટિન વિશે જે છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાની જે માહિતી છે તે દર્શાવેલી છે એસે જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા ટ્રીઝ એટલે કે અવર બેસ્ટ ફ્રેન્ડ ટ્રીઝ બરાબર છે તો એના વિશેનો જે પેરેગ્રાફ છે એ પણ અહીંયા સરસ રીતે દર્શાવેલો છે તમે અહીં જોઈ શકો છો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના જે મોડલ પ્રશ્નપત્ર છે કે જે બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ એવા પ્રશ્નો આપણે આ પ્રશ્નપત્રની અંદર લીધેલા છે તો અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો સોલ્વ કરવો અભ્યાસ કરવો અને તમારા દોસ્તો તેમજ મિત્રોને પણ આ પ્રશ્નપત્ર અવશ્ય શેર કરજો જેથી તેઓ પણ પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે